जो बबल आया बराबर, आ कलर लेवानो छे आपणे પોટેટોમાં, આ કલર આવી જાય એટલે એને કાઢી લેવાનો, કેમ કે આની પછી આપણે બીજો એક કલર, હા બીજી વખત લેવાના છીએ એટલે આવી ગયો કલર, ઘણું નાખું અહીંયા ફટાફટ બરાબર, તમને ખબર પડશે જો પછી યાદ રાખવાનું કે થોડુંક જાડું હોય ને કટિંગમાં, તમે લોકો છે જાડું કર્યું એને થોડુંક વાર ટાઈમ લાગશે તેલ ગરમ હોવું જોઈએ નાખતી વખતે, હા પછી ધીમો કરી નાખો ચાલે ડૂબવા જોઈએ કહેવાનો મતલબ મારો શું છે મને તેલ એટલે ઓછું લાગતું હતું કે પોટેટો ડૂબી જવા જોઈએ હા તો એટલે ઇવનલી એ કૂક થશે બરાબર તમારે કોઈ વસ્તુ મારવાની જરૂર નથી અંદર આ રીતે ખાલી સોલ્વ કરતા રહેવાનું અને બલૂન દેખાય છે ને આ બલૂન એટલા માટે દેખાય છે પોટેટો કાચા છે પાકી જશે ને એટલે આ બલૂન આવતા બંધ થઈ જશે બબલ આવતા બંધ થઈ જશે શું હોય ત્યાં સુધી બલૂન આવે હા પછી બબલ બંધ થઈ જાય પકી જાય એટલે ઉપર બી આવી જશે તો ફ્લોટ થવા મળશે ઉપર ઝારો એટલે તેલ ઉપર નહીં આવે અંદર કરી શકાય વાંધો ના આવે પણ એ તૂટી જશે જ્યારે તમે આને ટેમ્પર કરશો ને ત્યારે તૂટી ન જવા જોઈએ પછી આ ફર્સ્ટ હાફ ડન કરેલા પોટેટો છે અને આપણે ડબલ ફ્રાય કરીએ છીએ તેલ આપણું હાઈ ટેમ્પરેચર પર હોવું જોઈએ આ કલર છે ને આવી જશે ને વધારે જે થાય છે કાઢી જો જ્યારે તમે મસાલા ડ્રાય રોસ્ટ કરો ને ત્યારે આનથી આવી રીતે રોસ્ટ કરવાના આનથી શું થશે તમારી આ સેન્સિટિવ છે બહુ આ તમારી ચામડી છે ને બહુ સેન્સિટિવ હોય એટલે તમને ખબર પડે આ તમારું સહન નહીં થાય એટલે તમને ઓટોમેટિક ખબર એટલે મસાલાનું બી એવું છે એવી બહુ સેન્સિટિવ હોય એની અંદર છે ને એવેપરેટ ઓઇલ હોય એ ફટાક દઈને છે ને એવેપરેટ થઈ જાય એટલે ઓવરહીટ કરી દો તો એટલે જ્યારે તમે શેકો ને ત્યારે આ રીતે આ પોઝિશન આ રીતે ગરમ ના લાગે આપણને હું કરું છું ને તમારી સામે જ છે ને વધારે ગરમ થાય એટલે ઉપાડી લેવાનું પેન બરાબર અથવા તો પછી સ્પેચ્યુલા લઈ લો સ્પેચ્યુલા ચીલીનો પ્રમાણ જાજુ હોય છે સ્ટાર્ટર આઈટમ છે બરાબર હવે જો આપણે શું કરવાનું છે તમારે તમારે ઘરે છે ને એક પેસ્ટ બનાવી લેવાની છે જનરલી તમારે એક્સિડન્ટ ના થાય કોઈ વઘાર બળે નહીં તમારો જોઈ લેજો હું એક પોર્શનની તમને રેસીપી આપી રહ્યો છું અહીંયા બરાબર ગ્રીન ચીલી ગ્રીન ચીલી પેસ્ટ સોસ પેસ્ટ બી ચાર જો તમારી પાસે સોસ નથી તો તમે પેસ્ટ બી નાખી શકો સ્પાઈસી વધારે છે કે હા બાકી આટલું બધું મરચા આદુ પણ નહીં લાગે કેવું નહીં લાગે બેલેન્સ થઈ જશે બધી વસ્તુ રેડ ચીલી સોસ તો
અડધી ચમચી વિનેગર. આનો ઓપ્શન નથી કેમ કે વસ્તુ ચાઇનીઝ બનતી રહે છે. વિનેગર જોઈએ છે, વિનેગર થી એક જે ખટાશ બેલેન્સ થશે ને તમે એનથી જ આવશે. વિનેગરની ખટાશ આપણે હનીથી બેલેન્સ કરીએ છીએ અહીંયા, બરાબર. એટલે તમને એવું લાગે છે કે વધારે છે પણ નહીં, તમને વાંધો આવે. લગભગ બે મોટા ચમચા તેલ છે, બરાબર. અને પેન કરો ગરમ બરાબર તમારું. પેન ગરમ થઈ ગયું છે, તેલ બી ગરમ થઈ ગયું. સૌથી પહેલાં ચલો જિંજર, જિંજર અને ગાર્લિક આદુ બી નાખો. નાખી દો એની માટે છે ને અહીંયા અહીંયા સાઈડમાં મૂકવાનું, અહીંયા સાઈડમાં મૂકો અને આમ કરી દેવાનું, ધક્કો મારી દેવાનો. તમારા ઘરે શેઝવાન સોસ છે તો તમે એ બી નાખી શકો છો, એ પાસે અત્યારે નથી. એ ના નાખો તો ચાલે, શેઝવાન સોસ હોય તો તમારે ગ્રીન ચીલી નાખવાની જરૂર નથી. બટાટો લઈ લેજો હવે આપણા. ચાઇનીઝની સ્મેલ આવી, ફ્લેમ કરો બંધ, સ્પ્રિંગ ઓનિયનથી કરો ગાર્નિશ. તલ લઈ લો આ રીતે હાથમાં, અને પછી છેલ્લે ખાલી નામનું જ.